દીપ્તિ, તું મંદિરમાં જેવો કરને, બેટા ભગવાન કરે ને જલ્દી સારા થઈ જાય. પણ હવે આપણા કેસનું શું થશે? કાકા, બધું બરાબર થઈ જ જશે. કોઈક તો હશે ને કે જે સત્યના પક્ષે લડવા માટે તૈયાર હોય. અને જ્યારે ભગવાન એક દરવાજો બંધ કરે છે ને, અને બીજા હજાર દરવાજા ખોલી જ દે છે. કઈક ને કઈક રસ્તો નીકળશે. પણ નિકુંજભાઈ પોલીસ સ્ટેશન શું કામ ગયા હતા? મેં જ એમને કહ્યું હતું. તે કહ્યું હતું શું કામ? હા, મારે એક માહિતી મેળવવાની હતી. કેવી માહિતી? દીપકભાઈનું જે દિવસે મૃત્યુ થઈ ગયું હતું ને, એ દિવસનું દીપકભાઈ અને દેવશી સર બંનેના ફોનનું લોકેશન જાણવાનું હતું. મોબાઈલનું લોકેશન? પણ એનું શું કામ છે? કાકા, દીપકભાઈનું મૃત્યુ થઈ ગયા પછી આપણને એમનો મોબાઈલ હજી સુધી મળ્યો જ નથી. મેં શોધવાનો બહુ પ્રયત્ન કર્યો છે, ઘણી બધી જગ્યાએ તપાસ કરી. ઇનફેક્ટ નિકુંજભાઈને કહ્યું હતું ને, એમણે પણ તપાસ કરી, પણ એ ક્યાંય નહોતો મળતો. પણ આખરે અમે લોકો એક કંપનીમાં વાત કરીને અને દીપકભાઈના કોલ રેકોર્ડ અને હિસ્ટ્રી મંગાવી હતી, તો એના પરથી એ ખબર પડી કે દીપકભાઈએ છેલ્લી વાત દેવર્ષી સર સાથે જ કરી હતી. અને જ્યારે દેવર્ષી સર અને વિદ્યા અહીંયા આવ્યા હતા, ત્યારે તો એ બંને જણ એવું બોલ્યા કે દીપકભાઈ એક જ વાર ફોન કર્યો હતો અને એ પછી એ લોકોની એમની સાથે કઈ વાત જ નહોતી થઈ. પણ હિસ્ટ્રીમાં એવું કહે છે કે દીપકભાઈએ દેવર્ષીને 3 વખત ફોન કર્યો હતો અને 3-3 વાર દેવર્ષીએ કોલ રિસીવ પણ કર્યા હતા. એટલે આ બધી વાત પરથી મને એમ શંકા ગઈ કે જો દેવર્ષીએ જમીનની પણ માંગણી કરી છે અને સજ્જન સર પણ કહેતા હતા, એટલે એ બધી વાત પરથી મને એમ લાગ્યું કે કદાચ એ બંને જણ એ વખતે ત્યાં દીપકભાઈની સાથે જ હોય અને કદાચ દેવર્ષીએ દીપકભાઈને. અને એટલે જ મેં નિકુંજભાઈને કહ્યું હતું એ પોલીસ સ્ટેશનમાંથી તપાસ કરાવે કે એ દિવસે બંને જણના ફોનનું લોકેશન ક્યાં હતું. પણ પોલીસને તો વિઠ્ઠલ જાગીરદાર પોતાના ખિસ્સામાં લઈને ફરે છે, શું પોલીસ આપણી મદદ કરશે ખરા? વકીલ સાહેબ ઘણા વખતથી કામ કરે છે એટલે પોલીસ સાથે પણ સંકળાયેલા જ છે, એટલે ત્યાં પણ એવા ઘણા લોકો છે જે એમને મદદ કરવા માટે તૈયાર છે. આપણને માહિતી મળશે? ખબર નથી, પણ આપણને માહિતીની જરૂર તો પડશે જ ને. પણ એ પહેલા કોઈ સારો વકીલ શોધો. કાકા, એ પણ મળી જશે. હું પણ એ માહિતી કાઢવાનો પ્રયત્ન કરું છું. હા, હે માં, આ મુસીબતમાંથી ઉગારી લેજે. શું વાત છે ને? આજે તો સામેથી કોલ કર્યો છે, નસીબ મારા. ઓશા, મારે તારી એક હેલ્પ જોઈતી હતી. શું થયું સર? તમે બહુ સિરિયસ સાઉન્ડ કરો છો. ઇઝ એવરીથિંગ ઓકે? અમારા વકીલ છે ને નિકુંજભાઈ, હા હા, એમનો એક્સિડન્ટ થઈ ગયો છે. ઓ ગોડ, કેવી રીતે, શું થયું? અમને એક માહિતી જોઈતી હતી અને અનોખી એના વિશે એમને વાત કરી હતી અને નિકુંજભાઈ માહિતી મેળવવા માટે પોલીસ સ્ટેશન પણ ગયા. પણ એ જ્યારે પોલીસ સ્ટેશનથી પાછા આવતા હતા ને, ત્યારે એમનો ટ્રક સાથે એક્સિડન્ટ થયો છે. અનોખી એમને મળવા ગઈ છે હોસ્પિટલ, પણ મને નથી લાગતું કે હવે એમની પાસે માહિતી હશે. સર, આમાં હું તમને કેવી રીતે મદદ કરી શકું? મને કોને? તું આ માહિતી મને મેળવી આપી શકીશ ખરી? પણ કેવી માહિતી? જે દિવસે દીપકભાઈની હત્યા થઈ એ દિવસનું દીપકભાઈનું અને દેવર્ષીનું મોબાઈલનું લોકેશન. સર, આ માહિતી મળવી થોડી ડિફિકલ્ટ છે, બટ આઈ ટ્રાય માય બેસ્ટ. યુ ડોન્ટ વરી સર. શું તું મને આ મેળવી આપી શકીશ? યસ યસ સર, ડેફિનેટલી આઈ ટ્રાય માય બેસ્ટ. યુ ડોન્ટ વરી, કોઈનો કોઈ વે તો નીકળી જ જશે.
માં આશાનું એક કિરણ દેખાય છે અને પાછા ત્યાં વાદળો ઘેરાઈ જાય છે. વકીલ સાહેબનો એક્સિડન્ટ થઈ ગયો છે અને હવે કોઈ પણ વકીલ આ કેસ પર હાથ મૂકવા જ તૈયાર નથી. બધા ગભરાયેલા છે. એ છે કે આ કેસને કારણે જ વકીલ સાહેબનો એક્સિડન્ટ થયો છે. પણ માં વાદળો ગમે તેટલા ઘેરે, મેં સૂર્યપ્રકાશને આંબી નથી શકતા અને અમારું સત્ય પણ સૂર્યના પ્રકાશ જેવું જ છે. એ બહાર આવીને જ રહેશે. અમે હજુ હાર નથી માની. માં, આ કેસ હવે મેં જાતે લડવાનું નક્કી કર્યું છે, તો તું તારા આશીર્વાદ આપજે, મદદ કરજે. પ્રતાપ, હવે શું કરીશું? કોઈ વકીલ કેસ લડવા માટે તૈયાર જ નથી, તો આ કેસ આગળ કેવી રીતે ચાલશે? બેન, કોઈક ને કોઈક રસ્તો તો નીકળી જશે. ચિંતા તો મને પણ થાય છે, પણ મને અનુ પર પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે કોઈક રસ્તો તો શોધી જ કાઢ્યો હશે. હાલો આવી ગયા. અનુ બેટા, શું વિચાર્યું પછી તે? આજે શું કરીશું કોર્ટમાં? હા કાકા, હવે દલીલ હું જ કરીશ. કોર્ટમાં કેસ હું જાતે લડીશ. હું આ કેસ કઈ રીતે લડી શકે? આવું થઈ શકે? હા, થઈ શકે ને. જ્યારે કોઈ પણ વકીલ આપણો કેસ લડવા તૈયાર ન હોય ને, તેવી પરિસ્થિતિમાં આપણે આપણો કેસ જાતે લડી શકીએ છીએ. તમને તો યાદ જ હશે ને કાકા, જ્યારે અભિલાષાએ અભય પર કેસ કર્યો હતો અને હિંમતભાઈની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી, પછી હું જ કેસ લડી હતી ને. હું કેસ લડી હતી? કુંવર, અનુ કેસ લડી હતી અને કેસ જીતી પણ હતી, અને તને માન ભેર નિર્દોષ ઘરે લઈને આવી હતી. અનુ બેટા, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તું બધું સમૂહ સૂત્રું પાર પાડીશ અને આ કેસ આપણે જીતીશું. અનુ, બધી તૈયારી થઈ ગઈ છે ને? જે માહિતી આપણે જોઈતી હતી એ બધી મળી ગઈ? ના, હજી સુધી મળી નથી, પણ અભય એના પ્રયત્નો કરે જ છે. હા, પ્રયત્નો ચાલુ છે. મારી કુશા સાથે વાત થઈ છે, એ કોર્ટમાં નક્કી કોઈ માહિતી લઈને આવશે જ. પણ અભય એને ખરેખર મળી જશે ને? કારણ કે આજે આપણે કોર્ટમાં જે વાત કરવા જઈ રહ્યા છીએ ને, એ પછી દેવર્ષિ ભાગવાની પેરવી કરશે જ. એ નહીં ભાગી શકે, મને વિશ્વાસ છે. ઉષા નક્કી માહિતી લઈને આવશે. ભગવાન કરે ને જે તમે કહો છો ને એ પ્રમાણે જ બધું થાય. થશે, અને એ દેવર્ષિને એના કર્મોની સજા પણ મળશે. નામદાર સાહેબ, અમારા વકીલ નિકુંજભાઈનો એક્સિડન્ટ થયો છે અને એ અત્યારે હોસ્પિટલમાં છે. અને બીજો કોઈ પણ વકીલ અમારો કેસ લેવા માટે તૈયાર નથી, જેથી હવે હું પોતે જ બચાવ કરીશ અને દલીલો રજૂ કરીશ, જો તમે પરવાનગી આપો તો. પેપર્સ મેં રજૂ કરી દીધા છે. કોઈ જ વકીલ તૈયાર નથી? ના, કોઈ પણ નહીં. ઠીક છે, તમને પરવાનગી આપું છું. પણ જો વાત તમે મને પહેલા કરી હોત તો કોઈ એડવોકેટ મેં અરેન્જ કરી દીધો હોત, પણ અત્યારે કોર્ટનો સમય મારે વેડફવો નથી. કેસ આગળ ચલાવો, તમને ફાવશે ને? હા સર. ઠીક છે, કેસની વિગત રજૂ કરો. થેન્ક યુ સર. તો સૌથી પહેલા હું
કઠેરામાં સવાલો પૂછવા માટે એ વ્યક્તિને બોલાવવા ઈચ્છું છું જે પોતાને દેવર્ષિ મહેતા તરીકે ઓળખાવે છે. અટકી કેમ ગયા? શું થયું? નથી ખબર. વાંધો ને, તો મારા આ સવાલનો જવાબ આવ કે આધ્યાયના પપ્પા એટલે કે અભય પ્રતાપ સવાણી કે જે ત્યાં બેઠા છે અને જેમનું તમે ખોટું ડેથ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. ઓબ્જેક્શન મનોહરભાઈ, સર્ટિફિકેટ ખોટું છે અને સાબિત પણ થઈ ગયું છે. સમજીને તમે બેસી જાઓ. તો આધ્યાએ એના પપ્પાને કેટલા કાગળો લખ્યા છે? જવાબ આપો. મને નથી ખબર. તમને ખબર છે કે આધ્યા ઘરમાં બધાનું આટલું બધું ધ્યાન શું કામ રાખે છે? ખબર છે તમને કે એને શું ભાવે છે, શું નથી ભાવતું? એને એની મમ્મીની વાત કઈ ગમે છે અને કઈ વાત એને નથી ગમતી? ખબર છે તમને આમાંની કોઈ પણ વસ્તુ? હા, આપો ને જવાબ. નથી ખબર તમને, પણ હું આપું છું જવાબ. આધ્યાને ખબર છે કે જો એ બીમાર પડશે ને તો એની મમ્મી બધું કામ છોડીને એના ઉપર જ ધ્યાન આપશે. અને એને એ પણ ખબર છે કે જો મમ્મી બધું છોડીને મારા પર ધ્યાન આપશે ને તો પછી ઘર કોણ સંભાળશે? કોણ કરશે બીજા બધા? અને એટલે જ એ જ્યારે બીમાર પડે છે ને ત્યારે આરામ નથી કરતી. એને પરાણે કેવું પડે છે કે તું આરામ કર, હવે કરવા કોઈ માંદું પડે ને તો આધ્યા તારા તેને દવા આપે છે. કોઈ ભાઈ દવા લીધી કે નહીં, દાદુએ ટાઈમ પર દવા ખાધી છે ને, આ બધી બાબતોનું એ ધ્યાન રાખે છે. કારણ કે એના મગજમાં ઘૂસી ગયું છે કે જો માણસ માંદું પડે છે ને તો એ ભગવાન પાસે જતું રહે છે, અને જો એ દવા લઈ લેશે ને તો બહુ જલ્દી સારું થઈ જશે. એટલે ઘરમાં કોઈ પણ માંદું પડે છે ને ત્યારે આધ્યા એ વ્યક્તિને સારા કરવામાં, સાજા કરવામાં પડી જાય છે. આટલું બધું વિચારે છે મારી દીકરી બધા વિશે? હા, એ મારાથી રિસાઈ જાય છે, બોલતી નથી, એક ખૂણામાં જઈને બેસી જાય છે. પણ પછી હું જેવી એને આમ પ્રેમથી ખવડાવું ને, એને મારી પાસે લઉં, એને મારા ખોળામાં બેસાડું, એટલે તરત જ માની પણ જાય છે. અને તમે એની કસ્ટડી લેવા આવ્યા છો મારી પાસેથી? હા, અરે આદ્યા વિશે બે થી વધારે બીજા સવાલ શું કર્યા? તમારી તો બોલતી બંધ થઈ ગઈ છે. આપણો અર્થ એ નથી કે હું એને સાચવી નથી શકતો. તમે તો એના વિશે વધારે જાણો છો ને, તો તમે ક્યાં સાચવી શક્યા છો? દેવર્ષી, આ રીતનું વર્તન મારી કોર્ટમાં નહીં ચાલે. મિસ્ટર મનોહર, તમે તમારા અસીલને સમજાવી દો. ફોરી જજ સાહેબ, તમે સમજો આ કોર્ટ છે, બાપાનો બગીચો નથી કે મન ભાવે એમ બોલો છો. અનોખીનો વકીલ નથી એટલે જજ સાહેબની પરમિશન સાથે દલીલો કરે છે. તમે કોર્ટમાં આવું વર્તન નહીં કરી શકો. આવી બધી દલીલો રજૂ કરવાથી એ હકીકત બદલાઈ નથી જવાની કે આદ્યાને દેવર્ષિએ લીગલી એડોપ્ટ કરી છે, જેના પેપર ઓલરેડી સબમિટ કરી ચૂક્યા છીએ. કોણ દેવર્ષિ મહેતા? લાગે છે તમે ગાંડા થઈ ગયા છો. દેવર્ષિ મહેતા, જેને તમે આટલા બધા સવાલો કર્યા, હમણાં સાત ફેરા લીધા, લગ્ન કર્યા, દેવર્ષિ મહેતા હાર્યા? ના, હું તો ગાંડી નથી થઈ, પણ મને એમ લાગે છે કે કદાચ તમારા કાન કામ કરતા બંધ થઈ ગયા છે. તમે મારી વાત બરાબર સાંભળી નહીં. મેં એમ કહ્યું કે હું એ વ્યક્તિને બોલાવવા ઈચ્છું છું જે પોતાની જાતને દેવર્ષિ મહેતા તરીકે ઓળખાવે છે. તમે કહેવા શું માંગો છો? નામદાર, હું એમ કહેવા ઈચ્છું છું કે આ વ્યક્તિ જે પોતાની જાતને દેવર્ષિ મહેતા તરીકે ઓળખાવે છે ને, એ દેવર્ષિ મહેતા નથી. શું બકવાસ કરો છો? તમારા વકીલનું એક્સિડન્ટ થયું છે, એનો આઘાત તમારા મગજમાં લાગી ગયો છે અને એમના બધા પેપર સબમિટ કરેલા છે. એ બધા ડોક્યુમેન્ટ્સ ખોટા છે નામદાર. આ વ્યક્તિ દેવર્ષિ મહેતા નહીં, પણ એનું સાચું નામ અજય પટેલ છે. અને જે વ્યક્તિ અહીંયા હાજર નથી ને, એટલે કે આ દેવર્ષિ મહેતાની માં વિદ્યા મહેતા, એમનું પણ સાચું નામ વિદ્યા મહેતા નહીં, પણ હેતા દેસાઈ છે. આ બધું ખોટું છે સાહેબ, તદ્દન ખોટું. ફક્ત એટલું જ નહીં સાહેબ, પણ આ બંને જે એકબીજાને માં દીકરા તરીકે ઓળખાવે છે ને, એ લોકો ખરેખર માં દીકરા પણ નથી. હા સાહેબ, એ બંને વચ્ચે કોઈ જ સંબંધ નથી.
લોકો ફક્ત ને ફક્ત એક ઠગ છે. જે લોકો જુદી જુદી જગ્યાએ કોઈક વાર બિઝનેસ પાર્ટનર્સ, તો કોઈક વાર ફ્રેન્ડ્સ, તો કોઈક વાર પતિ પત્ની બનીને લોકોને ઠકવાનું કામ કરે છે. અને એમના આ જુઠ્ઠાણાની ચરમસીમા તો ત્યાં છે કે એ લોકો પોતાની આ જે ક્રાઇમ છે ને, એને ક્રાઇમ નહીં પણ પોતાની કળા સમજે છે. તમે કઈ પણ કહો અને અમે સાચું માની લઈએ એ શક્ય નથી. આ વાતને હું નથી માનતો. કોર્ટમાં પુરાવા ચાલે, સાબિતી ચાલે. તમે કઈ પણ બકવાસ કરશો અને અમે માની લઈશું એ નહીં થાય. હા તો લાવીશ ને, હું પુરાવા પણ લાવીશ અને સાબિતીઓ પણ લાવીશ. પણ સાહેબ, હું ફક્ત એક વાત કહેવા ઈચ્છીશ કે જો આ વ્યક્તિ દેવર્ષિ મહેતા છે જ નહીં, તો પછી એણે મારી સાથે જે લગ્ન કર્યા છે એ સાચા ગણાય જ નહીં ને. અને આમ પણ જોકે આ લગ્ન તો મારા પતિ અભય સવાણીની હયાતી હોવાને કારણે સાચા ન જ ગણી શકે, ખોટા જ છે. અને બીજી વાત એ કે જો આ વ્યક્તિ દેવર્ષિ મહેતા નથી, તો પછી એણે જે આધ્યાને અડોપ્ટ કરી છે એ બધા પેપર્સ પણ ખોટા જ કહેવાય. અને મેં આવા કોઈ પેપર પર સહી કરી જ નથી. નામદાર સાહેબ, અનોખી બેન પાસે પોતાની વાર્તા સાબિત કરવા માટે કોઈ પુરાવા છે નહીં, એટલે એ વાત છુપાવવા માટે ગોળ ગોળ વાર્તા કરે છે. અનોખી બેન, તમે જે આ વાર્તા કરી, ગોળ ગોળ વાર્તા કરી, એ કોર્ટમાં સાબિત કરી શકશો ખરા? હું કરીશ, હું મારી બધી જ વાત સાબિત કરીશ. પણ મારી તમને ફક્ત એટલી જ રિક્વેસ્ટ છે સાહેબ કે આ વ્યક્તિને તમે અત્યારે ને અત્યારે કસ્ટડીમાં લઈ લો. નામદાર સાહેબ, આ લોકો કોર્ટનો સમય બગાડી રહ્યા છે, બીજું કઈ જ નહીં. હું કોઈ જ સમય નથી બગાડી રહી સાહેબ. તો તમારી પાસે જે પુરાવા છે એ રજૂ કરો. મને કોર્ટ પાસેથી ફક્ત થોડો સમય જોઈએ છે સાહેબ. સાહેબ આ નકરો ટાઈમ વેસ્ટ છે. અનોખી બેન પાસે કોઈ જ પુરાવા નથી, કોઈ જ સાબિતી નથી. હું ખોટું નથી બોલતી સાહેબ, હું બધો પુરાવા લાવીશ. પણ પ્લીઝ તમે આ માણસને કસ્ટડીમાં લઈ લો, નહીતર આ માણસ ભાગી જશે. શાંત થઈ જાઓ, તમને બંનેને આવતી તારીખ આપું છું. સાહેબ પણ આ અજય પટેલ ભાગી જશે. નામદાર સાહેબ, એ વારે વારે દેવર્ષિને અજય પટેલ કરીને ન બોલાવી શકે. સાહેબ પણ આ તો ખોટું છે ને. સાંજે કીધું ને, સાંજે એટલે સાંજે. મિસ્ટર મનોહર, તમે મને શીખવશો કે મારે કોર્ટ કેવી રીતે ચલાવવી? થેન્ક યુ, થેન્ક યુ સો મચ સાહેબ, થેન્ક યુ. બોસ, હું જાઉં છું, મારે નથી રહેવું અહીંયા. હે, અક્કલ વગરની વાત નહીં કર. ભાગી ગયો ને તો એવો ગુનો લાગશે ને, તને કોઈ બચાવી નહીં શકે. અરે પણ આ લોકોને મારા વિશે બધી ખબર પડી ગઈ છે. મારું સાચું નામ, હેતાનું સાચું નામ ખબર પડી ગઈ છે. કઈ રીતે ખબર પડી આ લોકોને? તુક્કો તુક્કો લગાવે છે, એને કશું જ ખબર નથી. તુક્કાઓ? અરે તુક્કાઓ જ હોય તો મહેશ, નરેશ, રમેશ કઈ પણ ના બોલે. એ લોકોએ મારું સાચું નામ અજય પટેલ જ કેમ કીધું? નક્કી એ લોકો પાસે સાબિતી છે, નહીં તો આટલું ખાતરીપૂર્વક એ કહી જ ન શકે ને. અને એ લોકો જો આ બધું સાબિત કરી દેશે તો પછી હું શું કરીશ? હું છું ને, તને કઈ નહીં થવા દઉં. નહીં બોસ, તમારો વકીલ કઈ પણ નથી કરી શકતો. અનોખી સામે સરખી રીતે દલીલ પણ નથી કરી શકતો. રિલેક્સ, 2 તારીખોમાં આપણે આગળ હતા, હવે એ લોકો આગળ છે. અને એ જ મનોહરની દલીલ અને સવાલો હતા જેને કારણે એ લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. વિશ્વાસ રાખ, મનોહર છે ને એટલે જ તું બહાર છે. વકીલોને સાચવી રાખવાના એ કહે ને એ માનવાનું. અને કઈ નહીં થાય, કેસ આપણે જ જીતીશું. અનોખી અને એના આખા પરિવારને આપણે પાઠ ભણાવીશું. મારે તમારી વાત માનીને અહીંયા આવું જ નહોતું જોઈતું. એમ અત્યારે તને અફસોસ થાય છે? હે, પૈસા મળતા હતા ત્યારે સારું લાગ્યું. અને તને અહીંયા આવતા પહેલા ખબર જ હતી ને કે હું તને કયા કામ માટે બોલાવું છું? હે, એટલે તું કેમ આ વિચારે છે? તારો તો આ ધંધો છે ને. શું કહે છે તું પેલું? અરે હા, મારો તો આ આર્ટ છે ને. તો પછી ગભરાઈ શું કામ છે? કોર્ટનો સીધો નિયમ છે, વકીલ જેમ કહે ને એમ જ ચાલવાનું. અને હું પણ એમ જ કરું છું, એટલે જ બચેલો છું. પણ મને જેલ થઈ ગઈ તો? નહીં થાય. આ પણ કોર્ટની અંદર કોઈ પણ જાતની ગેરવર્તણૂક કરતો નહીં, વકીલ જેમ કહે ને એમ જ કરજે. ઠીક છે,
મનોહરને આપ. ઓકે બોસ.